મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક એકસો તેત્રીસથી વધુ થયો છે જ્યારે એક વ્યક્તિ હજી લાપતા હોવાના સત્તાવાર અહેવાલ છે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર તમામ મૃતદેહોને તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર ઘટનામાં કુલ અગિયાર ઇજાગ્રસ્તો સારા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં છ વ્યક્તિઓને સારા આપીને રજા આપવામાં આવી છે હાલમાં પાંચ વ્યક્તિઓ સારવાર હેઠળ દિવાળીની રજાના છેલ્લા દિવસમાં ઘટેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી પ્રધાનમંત્રીએ પીએમ રાહત કોષમાંથી મૃતકોને રૂપિયા બે બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે જ્યારે રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર ચાર લાખની સહાય અને રૂપિયા સહાય જાહેર કરી